આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ડુંગરી ગામનો પટેલ યુવાનનો એકના ડબલ કરવાની લાલચમાં 11 લાખમાં છેતરાયો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ડુંગરી ગામના પટેલ નિમિષકુમાર જયંતિભાઈને ઈડર તાલુકાના શેરપુર ગામના ગોપાલભાઈ વણકર જોડે મિત્રતા થયેલી. આ ગોપાલભાઈએ નિમિષકુમારને વિશ્વાસમાં લઈ કહ્યું કે મારે વડનગર તાલુકામાં મિત્રતા છે. આ લોકો એકના 2.5 ગણા રૂપિયા બનાવી આપે છે. તું 12 લાખ આપીશ તો તને 30 લાખ બનાવી આપશે. એકના ડબલની વાત સાંભળી નિમેશકુમાર તથા તેના પિતા વડનગરજય ઠાકોર પિયુષભાઈ અને ઠાકોર નિકુલભાઈ નામના બે વ્યક્તિને પહેલો 5,51,000 આપી આવ્યા, બીજી વાર 6 લાખ આપી આવ્યા. પછી પૈસા લેવા વડનગર બોલાવ્યા. અલગ અલગ જગ્યાએ બોલાવ્યા પછી ગાડીમાં એક બોક્સ આપી જેમાં 4 બંડલ હતા અને 4 બંડલ ઉપર 100 ની નોટ હતી. પછી કહ્યું પાછળ પોલીસની ગાડી આવે છે, તમે અહીંથી ભાગી જાઓ. જેને લઈ અમે અમારા ઘેર આવી જોયું તો માત્ર ઉપરની નોટ અસલ હતી, નીચે કોરા કાગળ હતા. જેને લઈ અમે વારંવાર તેમનો સંપર્ક કરવા છતાં કોઈ જવાબ ન મળતો. અમે એકના ડબલની લાલચમાં છેતરાયા છીએ એવી માની આજે જાદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જાદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિર્મિત રાવલ, ZSTV. જાદર પોલીસ સ્ટેશનના ચિત્રોડા ઓપીની અંદર આવતું એક ડુંગરી ગામ છે. ડુંગરી ગામની અંદર નિમેશભાઈ જયંતિલાલ પટેલ જેઓને એકના ડબલ કરી દેવાની લાલચ આપી અને કેમિકલ દ્વારા નાણાંને ડબલમાં પરિવર્તિત કરી અને લાખો રૂપિયા ઉઘરાવવા માટે એમની સાથે ચીટિંગ કર્યું, જેમાં એમણે 11,50,000 રૂપિયાની રોકડ રકમ હાલ તેઓએ આરોપીને આપેલ છે. એ બાબતની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશને આવતા અત્રેના પોલીસ સ્ટેશને ફરિયાદ લઈ તપાસનો દોર હાથ ધરી અને વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરતા એ ફરિયાદી પાસેથી મળેલી નોટોની અંદર કોરા કાગળના બંડલો બનાવી અને ઉપર એક એક ચલણી નોટો, જે હકીકતની ચલણી નોટો છે, એ મૂકી અને આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી કરવાની જે પ્રયત્ન કરેલ છે એ બાબતનો ગુનો નોંધાઈ ગયેલ છે અને તાકીદમાં આરોપીઓને પકડવા માટે પોલીસ કાર્યરત છે. આરોપી હાલમાં એવું જાણવા મળેલ છે કે ઠાકોર પિયુષભાઈ તથા ઠાકોર નિકુલભાઈ નામના બે આરોપીના નામ વેરીફાઈ થઈ રહ્યા છે, પરંતુ એ હાલ કયા ગામના છે અને કયા વસવાટ કરે છે એમના બાપાના નામ પણ મળેલ નથી. ફરિયાદી પાસે જે માહિતી હતી એમાંથી માહિતી એકત્રિત કરી અને જે કંઈ આપણને માહિતી પ્રાપ્ત થઈ છે એ મુજબ આગળની કાર્યવાહી અને આગળનો તપાસનો દોર. મારું નામ પટેલ નિમેશકુમાર જયંતિલાલ અને મારો મિત્ર ગોપાલ કાપડિયા શેરપુરનો હતો. તે છેતરાઈને એ ગેંગમાં એ પોતે જોડાયેલો છે, મને માલુમ નથી. મારો મિત્ર બીજો હિતેશ કરીને છે હિંમતનગરનો, બરાબર. તેને પણ તે પહેલાં ફસાવેલો, પછી મારે બનાવ બને એટલે મેં હિતેશની વાત કરી. એટલે હિતેશે કહ્યું ભાઈ મારે આ રીતના બનાવ બને છે. હા, એટલે વાત કરું છું હું, એ બનાવ છું બનેલો. એ બનાવ એ રીતના બનેલો કે તમે લાખ હિતે જે ગોપાલ કરી વ્યક્તિ છે, મારો ફ્રેન્ડ છે, એ મને વડનગર મુકામે લઈ ગયો. પહેલાં ફોન ઉપર વાત થઈ કે નિમેશ આ રીતના છે, હું કરું તાર? મેં કે ભાઈ માર તો કશું હમણાં કરવું નહીં વિચારે. પછી રોજ ઉઠીને વર્મા, એનો બાબાનો છોકરો વર્મા કરીને છે, એનું નોમ મને ખબર નહીં વર્મા કી છે. અને એ ગોપાલે એમ કે વર્મા બીજે રાજસ્થાનનો છે એમ, પણ આ તો CBI વાળાએ પકડ્યા પછી ખબર પડી મને કે ગોપાલ તો કનો લેપરા એટલી હતી, એટલે ખબર પડી કે આ ગોપાલનો બાબાનો છોકરો જ આવી રહ્યો સ. ત્યાં પછી મને ખબર પડી. પછી એટલે એમનું આ વચ્ચે આ મોણસ લઈ જવાનો ને એનું કમિશન હતું. આમાં કોઈ મને ડિટેલ ખબર નથી કે આ એમના મળેલા વ્યક્તિ છે કે કઈ રીતના છે કે એ રીતના. પછી પેલા મારા ફ્રેન્ડને એને ફસાયેલો હતો, એટલે મેં એને મારા ફ્રેન્ડો સર્કલમાં વાત કરી કે ગોપાલવાદે તૈયાર હતા ને આ રીતનાથી જે કે એ રોઈ ગયો ફોનમાં મારા હોમું કે નિમેશ મારું એ આવું કર્યું છે. હવે હું તો કોઈને કીધું નહીં શું કરું, એટલે એને મેં કીધું વધુ નહીં કરીએ છે. પછી આ રીતના બધો કોન્ટેક્ટ